નમસ્તે મિત્રો, ફરીથી સ્વાગત છે તમારા બધાનું જ્ઞાન ઝલકના પ્લેટફોર્મ ઉપર. મિત્રો, આપણે વાત કરવા માટે જઈ રહ્યા છીએ. તમને ખબર છે કે હાલમાં જે કોરોનાની પરિસ્થિતિ છે અને અનુસંધાન ચોક્કસથી કહીશ કે વડીલોની સાથે રહેજો અને સુરક્ષિત વાતાવરણમાં તમે બી રહેજો. બને ત્યાં સુધી તમારું કામ પતી જાય કે પછી બહાર છે ન નીકળતા. ખાસ કરીને આજનો વિડીયો બનાવવામાં આવેલો છે કે ઉચ્ચતર માધ્યમિક ભરતી છે હવે ક્યારે સ્ટાર્ટ થવાની છે એના સંદર્ભમાં એક ન્યૂઝ રિપોર્ટ છે મિત્રો આવી ગયો છે. ન્યૂઝ રિપોર્ટની જો આપણે માનવા જઈએ તો એ અનુસાર મિત્રો જે આપણી જે ભરતી પ્રક્રિયા છે, તમને ખબર છે કે જે જે શિક્ષક મિત્રો છે મેરિટ હાઈ ધરાવે છે એવા મિત્રોના નિમણૂક ઓર્ડર સુધીની કામગીરી છે, ભલામણ પત્ર છે, કોલ લેટર એનો ડાઉનલોડ થતો હતો, દેન 23મી તારીખ ફાળવી દેવામાં આવેલી હતી. 23મી તારીખ બાદ ક્યાંક આપને 20 કે 21 તારીખની આજુબાજુમાં સાઇડ ઉપર જોવા મળે છે કે હાલ પૂરતી ભરતી પ્રક્રિયા છે સ્થગિત કરવામાં આવે છે. શા માટે સ્થગિત કરવામાં આવી તેનું રીઝન છે આપણે બધા વિચારી રહ્યા છીએ કે શું ભરતી કરી દેવામાં આવી અને એમાં પણ રીઝન ચોખ્ખું લખેલું છે કે કોરોના સંક્રમણ વધી જવાના પગલે આજે ભરતી પ્રક્રિયા છે અટકાવી દેવામાં આવેલી છે. હજુ પણ તમને મિત્રો ચોક્કસથી જણાવી દઉં કે આજે ભરતી પ્રક્રિયા છે કોરોના સંક્રમણના કારણે હાલ તમને ખબર છે સરકારે નિર્ણય લીધો છે માસ પ્રમોશનનો 9-11 ધોરણ 12-10 પરીક્ષા હવે ક્યારે આવવાની છે એ પણ 15 દિવસ પહેલા કોઈ તારીખ છે તમને નિર્ધારિત કરીને સ્પષ્ટીકરણ છે કરી દેવામાં આવશે. તો એકંદરે આપણે જોઈએ તો આ સમગ્ર ભરતી પ્રક્રિયા છે એ ક્યારે હવે શરૂ થશે તો કે ભાઈ નવા શૈક્ષણિક સત્રથી ઓર્ડર મળે એવી સંપૂર્ણ સંભાવનાઓ છે. કારણ કે શા માટે આ ભરતી તબક્કાની હું તારીખોની વાત કહી રહી છું ને તારીખોના તબક્કા માટે તમને જૂન માસનું કહી રહી છું. એ તો ન્યૂઝ પેપરનું કટિંગ છે મારી પાસે આધારભૂત પુરાવા તરીકે. દેન તમે જ વિચારો જો હવે સરકાર છે ટૂંક સમયની અંદર આપણે જોઈએ છીએ ન્યૂઝ પેપરની અંદર કે શાળાની અંદર વેકેશન જાહેર થવા માટે એપ્રિલ મહિનાની અંદર જ જાહેર થાય તેવી શક્યતાઓ પૂર જોશની અંદર ચાલી રહી છે. તો એ આનુષંગિક કામગીરીના આધારે પણ આપણે કહી શકીએ કે વેકેશનની પ્રક્રિયામાં કઈ શિક્ષકો છે એમની ભરતી થવાની શક્યતાઓ છે બહુ નહિવત રહેશે. અને નહિવત એટલા માટે કારણ કે જુઓ અત્યારે શૈક્ષણિક કાર્ય શરૂ નથી, સ્કૂલ શરૂ નથી, તો શા માટે શિક્ષકોની ભરતી છે ગવર્મેન્ટ તરફથી બહાર પાડવામાં આવે કે કરવામાં આવે. આ એક મોટું નિશ્ચિત વિધાન છે અને વિધાનને અનુસંગિક મિત્રો હું તમારી સાથે આજનો આ વિડીયો છે બનાવેલો છે. એટલે તમારો પહેલા પ્રશ્નનો જવાબ કે શૈક્ષણિક ભરતી છે ક્યારે હવે શિક્ષકોની આવશે, તો એક વસ્તુ યાદ રાખજો કે ક્યારે એવું નહીં બને. તમારા મગજની અંદર કદાચ વિચારો એવા ચાલતા હોય કે પેલા વેઇટિંગ આવશે ને વેઇટિંગ બાદ વેઇટિંગ ક્યારે મુકાશે, તો ભરતી પૂરી નથી થઈ તો વેઇટિંગ આવવાનું જ નથી પેલી વસ્તુ એ. બીજી વસ્તુ એ કે જે 9-10 ના શિક્ષક મિત્રો છે એમની ભરતી પ્રક્રિયા હવે ક્યારે શરૂ થશે, તો પેલા વહેલા નિમણૂક ઓર્ડરની પ્રક્રિયા ચાલુ થશે, દેન તમારી પહેલી ભરતી છે રનિંગ થવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. ત્યાં સુધી હાયર સેકન્ડરીના શિક્ષકોને ઓર્ડર નહીં મળે ત્યાં સુધી કોઈ કાર્ય તમારું ડીબીબી નથી થવાનું. એક વસ્તુ આ પણ એક મનની અંદર છે રાખી લેજો, સાચવીને ગાંઠ મારીને, કારણ કે બહુ ઘણા બધા મિત્રોના મગજની અંદર એ પ્રશ્ન ચાલતો હોય છે. આપણે કમેન્ટ બોક્સમાં વિડીયો નથી રાખતા પણ આજે તમે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કમેન્ટ કરજો, તમને વિડીયો છે એ બી મળશે, તમારા પ્રશ્નોનું સમાધાન પણ ચોક્કસપણે છે એમ મળતું રહેવાનું છે. મિત્રો, આ સિવાય તમે મારી સાથે અનએકેડમીના માધ્યમથી પણ કોઈ બી પરીક્ષાની તૈયારી કરો છો તો જોડાઈ શકો છો ને એ માટે માત્ર તમારે ફ્રી ક્લાસીસ જ એટેન્ડ કરવાના છે. ફ્રી ક્લાસીસ એટેન્ડ કરવા માટે મિત્રો તમારે કોડ યુઝ કરવાનો રહેશે માધવી લાલ MADHADILIVI. તો આટલો કોડ ટાઈપ કરશો એટલે તમને ફ્રી ઓફ કોસ્ટ તમને માર્ગદર્શન વાળા વિડીયો છે એ બી મળી રહેશે અને જે બુક્સ છે એને ઓથેન્ટિક વિડીયો પણ આપને મળી રહેશે. તો બસ આ નાનકડા વિડીયોમાં આટલી જ માહિતી આપી હતી તમને, આટલી માહિતીથી પરિચિત કરાવવાના હતા. તો આઈ હોપ કે તમારા પ્રશ્નોનું સમાધાન છે એ તમને મળી ગયું હશે. તો ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ. બસ આ કોરોનાનું સંક્રમણ ઘટે એવી ઈશ્વર પ્રાર્થના કરી અને આપણે સુરક્ષિત રહીએ અને બીજાને પણ સુરક્ષિત રાખીએ.